તો અમદાવાદમાં વરસાદની આગાહી છે, 7 વાગ્યા સુધીમાં અમદાવાદમાં આગાહી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે. સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે, એટલે કે આ વંટોળિયો વરસાદ હશે કે જે અનેક વિસ્તારોની અંદર જોવા મળશે. સૌથી વધારે મહત્વની વાત, સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદ આવી શકે છે. વધુ માહિતી ન્યૂઝ રીન સંભાળતા વિભુ પાસેથી મેળવે. જી વિભુ, કઈ રીતની આગાહી, શું મહત્વના મુદ્દાઓ? સિદ્ધાર્થ, અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં સાંજના 7 વાગ્યા સુધીમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અત્યારે પણ બીજી એક અપડેટ આગાહી આવી છે કે જે 8 વાગ્યા સુધીમાં અમદાવાદ, આણંદ અને બોટાદ જે 3 વિસ્તાર જિલ્લાઓ આપવામાં આવ્યા છે કે આગામી 3 કલાકમાં વરસાદની આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થશે. વિભુ, કયા મુખ્ય કારણો કે જેના કારણે આ વરસાદની આગાહી છે? કોઈ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ? સિદ્ધાર્થ, અત્યારે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો સક્રિય નથી, પરંતુ અત્યારે લોકલ કનેક્ટિવિટી થઈ રહી છે, એટલે કે જ્યારે જમીનનું તાપમાન છે તે 40-41 ડિગ્રીએ પહોંચી ગયું છે અને અરબી સમુદ્રમાંથી જે ભેજ આવી રહ્યા છે, એટલે કે હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે, જેના કારણે અત્યારે અલગ અલગ શહેરોમાં છે તે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આભાર વિભુ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે વિભુ જણાવ્યું, સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. તો અમદાવાદવાસીઓ સાવધાન, આજે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં સાંજે વરસી શકે છે વરસાદ. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. રાજ્યના અન્ય કેટલાક સ્થળે વાતાવરણમાં સામાન્ય બદલાવ થઈ શકે છે. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયકલોનિક સર્ક્યુલેશન બનશે. 7 જૂન આસપાસ સાયકલોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થવાની પણ શક્યતા છે. અગલે 5 દિન મેં પૂરે ગુજરાત મેં વેધર મોસ્ટલી ડ્રાય રહેને કા સંભાવના હૈ, લેકિન વેસ્ટર્લી વિન્ડ હૈ, મોઇસ્ચર ઇન્કર્શન કાફી હૈ, એન્ડ કહીં કિધર લોકલ કન્વેક્ટિવ એક્ટિવિટી હો સકતા હૈ. ઇવન અમદાવાદ મેં ભી આજ લોકલ કન્વેક્ટિવ એક્ટિવિટી હોને કા સંભાવના હૈ. શામ ઓર ઇવનિંગ ઓર આફ્ટરનૂન તક કન્વેક્ટિવ એક્ટિવિટી હોને કા સંભાવના હૈ, ઓર થંડરસ્ટોર્મ બારિશ ભી હો સકતા.